नमस्कार विद्यार्थी मित्रों, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડેમી YouTube ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 1 નવેમ્બર 2022નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને PDF મેળવી શકો. હવે છેલ્લે આપણે 21 ઓક્ટોબરનું કરંટ અફેર્સ જોયું હતું, ત્યારબાદ 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીનું કરંટ અફેર્સ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો હમણાં જ અમારી આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરીને 22 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધીનું કરંટ અફેર્સની PDF તમે મેળવી શકો. તો હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ગરુડ 7 સંયુક્ત સૈન્ય અભ્યાસ આયોજિત થયો? તો તેના જવાબમાં આવશે ફ્રાન્સ, એટલે કે આન્સર ડી. એરફોર્સ સ્ટેશન જોધપુર ખાતે ભારતીય વાયુસેના અને ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સ 26 ઓક્ટોબરથી 12 નવેમ્બર 2022 દરમિયાન દ્વિપક્ષીય કવાયત ગરુડ 7માં ભાગ લઈ રહી છે. આ સહયોગી કવાયત બંને રાષ્ટ્રોને ઓપરેશનલ ક્ષમતા અને આંતર ક્ષમતા સુધારવા માટે પ્લેટફોર્મ આપશે. આ દ્વિપક્ષીય કવાયત હાલમાં તેની 7મી આવૃત્તિ છે. ગ્વાલિયર, ક્લાઇકુંડા અને જોધપુર ખાતેના એરફોર્સ સ્ટેશનો પર અનુક્રમે ભારતમાં 2003, 2006 અને 2014માં પ્રથમ, ત્રીજી અને 5મી આવૃત્તિ યોજાઈ હતી અને ફ્રાન્સમાં બીજી, ચોથી અને છઠ્ઠી આવૃત્તિ 2005, 2010 અને 2019માં આયોજિત થઈ હતી. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં નિર્મલા સીતારમણે કયા રાજ્યમાં નવા IIFT કેમ્પસનું ઉદઘાટન કર્યું? તો તેના જવાબમાં આવશે આંધ્રપ્રદેશ, એટલે કે આન્સર બી. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે આંધ્રપ્રદેશના કાકીનાડામાં ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાન એટલે કે IIFT ના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. આ કેમ્પસ આંધ્રપ્રદેશ સરકારની મદદથી સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે અસ્થાયી રૂપે જવાહરલાલ નહેરુ ટેકનોલોજીકલ યુનિવર્સિટી કાકીનાડા ખાતે રહેશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડની સ્થાપના વર્ષ 1963માં ભારતના બાહ્ય વેપાર ક્ષેત્ર માટે કૌશલ્ય નિર્માણમાં યોગદાન આપવા માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી હતી. તે બિઝનેસ અને ફાઇનાન્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાંની એક છે. તે પરથી મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે આંધ્રપ્રદેશ, જે તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને ઓડિશા સાથે સરહદ ધરાવે છે. આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી, રાજ્યપાલ છે બિશ્વભૂષણ હરિચંદન, મુખ્યમંત્રી છે YS જગનમોહન રેડ્ડી, જિલ્લાઓ છે 26, લોકસભાની સીટ છે 25 અને રાજ્યસભાની સીટ છે 11. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં એરફોર્સ માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે વડોદરા, એટલે કે આન્સર સી. 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો હતો. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ સપ્ટેમ્બર 2021માં સ્પેન સ્થિત એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ પાસેથી 56 C-295 મેગાવોટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી હતી. તે જ મહિનામાં સંરક્ષણ મંત્રાલયે સંરક્ષણ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારના ભાગરૂપે 16 એરક્રાફ્ટ ફ્લાય અવે સ્થિતિમાં પહોંચાડવામાં આવશે અને 40 એરક્રાફ્ટનું ઉત્પાદન ટાટા કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવશે. વડોદરામાં આવેલી C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી તેના પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ હશે, જેમાં ખાનગી કંપની દ્વારા ભારતમાં લશ્કરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ યુરોપિયન ઉડ્ડયન અગ્રણી એરબેઝ અને ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં ભારત સરકારે કયા રાજ્યમાં તરાઈ એલિફેન્ટ રિઝર્વની સ્થાપનાની મંજૂરી આપી? તો તેના જવાબમાં આવશે ઉત્તરપ્રદેશ, એટલે કે આન્સર એ. ઉત્તરપ્રદેશના દુધવા પીલીભીતીમાં તરાઈ હાથી અભયારણ્યની રચના કરવામાં આવશે. તે 3,049 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું હશે. ભારતમાં સ્થાપિત થનારું આ 33મું હાથી અભયારણ્ય હશે. આ નવા હાથી અભયારણ્યની સ્થાપના હાથીઓની વસ્તીના સીમા પર સ્થળાંતરને બચાવવામાં મદદ કરશે.
પ્રોજેક્ટ એલિફન્ટ કેન્દ્ર સરકાર દ્વારા 1992માં જંગલી એશિયન હાથીઓની મુક્ત શ્રેણીની વસ્તીના રક્ષણ માટે રાજ્યોને નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાનો ઉદ્દેશ એશિયન હાથીઓના કુદરતી રહેઠાણોનું રક્ષણ કરીને તેમના લાંબા સમય સુધી અસ્તિત્વને સુનિશ્ચિત કરવાનો છે. તે પરથી મેપમાં જોઈ શકાય, અહીં આવેલું છે ઉત્તર પ્રદેશ, જે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર સાથે સરહદ ધરાવે છે, તથા નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનૌ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, જિલ્લાઓ છે 75, લોકસભાની સીટ છે 80 અને રાજ્યસભાની સીટ છે 31. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં જે વાય લીને કઈ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની મોમલુ ગુફાને યુનેસ્કો દ્વારા પ્રથમ ભારતીય જીઓ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે મેઘાલય, એટલે કે આન્સર બી. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓલોજીકલ સાયન્સીસ યુનેસ્કોની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓમાંની એક છે, જેમણે મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં આવેલી મોમલુ ગુફાને પ્રથમ 100 ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓલોજીકલ સાયન્સીસ ભૂસ્તરશાસ્ત્રીય વારસાના સ્થળો તરીકે માન્યતા આપી છે. 100 જીઓલોજીકલ હેરિટેજ સાઇટ્સની ઘોષણા વિશ્વભરમાં એવા ભૂસ્તરશાસ્ત્રીય સ્થળોને નિયુક્ત કરવાનો પ્રયાસ શરૂ કરે તેવી અપેક્ષા છે, જે આઇકોનિક હોય અને પૃથ્વી અને તેના ઇતિહાસને સમજવામાં તેમની અસર માટે તમામ ભૂસ્તરશાસ્ત્ર સમુદાય દ્વારા માન્ય હોય. સોસાયટી ઓફ અર્થ સાયન્ટિસ્ટે અગાઉ મોમલુ ગુફાને 100 ગ્લોબલ જીઓ હેરિટેજ સાઇટ્સમાંની એક તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. લગભગ 40 દેશો અને 10 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 200થી વધુ નિષ્ણાંતોએ સાઇટ્સને ઓળખવા માટે અને શોર્ટલિસ્ટ કરવા માટે મદદ કરી હતી. 7.2 કિલોમીટરની લંબાઈ સાથે મોમલુ ગુફા ભારતીય ઉપખંડની ચોથી સૌથી લાંબી ગુફા છે. 4503 મીટરની ઊંચાઈ પર સ્થિત ગુફા તેના સ્ટેલેગમાઇટ રચનાઓ માટે જાણીતી છે. ગુફાની અન્ય એક વિશિષ્ટ વિશેષતા એ ગુફાની અંદરનો પુલ છે, જે ગુફામાંથી પસાર થતી 5 જુદી જુદી નદીઓનો બનેલો છે. ત્યારબાદ યુનેસ્કોની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 16 નવેમ્બર 1945 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ફ્રાન્સના પેરિસ ખાતે અને તેના ડાયરેક્ટર જનરલ છે ઓડ્રે અઝોલે. તે પરથી મેઘાલયની વાત કરીએ તો મેપમાં જોઈ શકાય, અહીં આવેલું છે મેઘાલય, જે આસામ સાથે સરહદ ધરાવે છે તથા બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. મેઘાલયમાં 12 જિલ્લાઓ, 2 લોકસભાની સીટ અને 1 રાજ્યસભાની સીટ છે. તેની રાજધાની છે શિલોંગ, રાજ્યપાલ છે સત્યપાલ મલિક અને મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં માથાદીઠ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં કયો દેશ સૌથી વધુ ફાળો આપે છે? તો તેના જવાબમાં આવશે અમેરિકા, એટલે કે આન્સર ડી. હવે ગ્રીનહાઉસ ગેસમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડનો સમાવેશ થાય છે. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે યુરોપિયન યુનિયન સાથે સ્થળાંતર અને ગતિશીલતા પરના ઉચ્ચ સ્તરીય સંવાદની સહ અધ્યક્ષતા કરી છે? તો તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર સી. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે કોવિડ સામે પ્રથમ ઇનહેલેબલ વેક્સિન લોન્ચ કરી છે? તો તેના જવાબમાં આવશે ચીન, એટલે કે આન્સર બી. ચીનના શાંઘાઈ શહેરમાં વિશ્વની પ્રથમ ઇનહેલેબલ કોવિડ-19 રસી શરૂ કરવામાં આવી છે. આ તેના પ્રકારની પ્રથમ સોયમુક્ત કોવિડ રસી છે, જે મોં દ્વારા શ્વાસમાં લેવામાં આવે છે. શહેરના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. પોસ્ટમાં જણાવાયું છે કે કોવિડ-19 માટેની આ રસી મૌખિક રીતે લેવામાં આવે છે અને જેઓને પહેલાથી જ રસી અપાઈ ચૂકી છે તેમને બુસ્ટર ડોઝ તરીકે મફતમાં આપવામાં આવશે. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 31 ઓક્ટોબર, એટલે કે આન્સર એ. ભારત દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવે છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. તેમણે ગૃહમંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમની પહેલ હેઠળ ભારતના 562 રજવાડાઓએ એક સાથે મળીને ભારત સંઘની રચના કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 રોજ નડિયાદમાં થયો હતો. આઝાદી પછી રજવાડાઓના એકીકરણમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની હતી. હૈદરાબાદને ભારતમાં સામેલ કરવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી. સરદાર વલ્લભભાઈ પટેલને બારડોલી સત્યાગ્રહ દરમિયાન મહિલાઓએ સરદારનું બિરુદ આપ્યું હતું. હવે આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે, નીચેના પૈકી એલપીજીના મુખ્ય ઘટકો ક્યાં ક્યાં છે? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 1 નવેમ્બર 2022 કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.